Oke, good morning Mitro. Ciao, આપણે ઉદાહરણ 11 નો બાકીનો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. તો દાખલાની અંદર સૂચના છે તેમ કે પુનઃમૂલ્યાંકન આમનો લખો પહેલા તો તો આપણી આમનો થઈ ગઈ છે 9 એક આમનો બાકી છે એની જગ્યા તમારે દવા લેવાની છે અને ત્યાર પછી આ ખાતા તમારે દોરવાના છે. તો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. કૌંસમાં લખવાની જરૂર નથી પણ તમે મેં કીધું તો આગળ કે એનું બીજું નામ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું દોરવાનું અને એ આપણે ઓલરેડી ઉદાહરણ 7 ગણેલો છે એમાં શીખેલા છે એ જ રીતે બનાવવાનું છે. તો વિગત રકમ ડાબી બાજુ પર ઉધાર લખવાનું જમણી બાજુ પર જમા. ત્યાર પછી તમે જોશો તો મેં લખ્યું છે ભાગીદારોના મૂડી ખાતા અને ત્યાર પછી લખ્યું છે પાકો સર્વે. તો ચોપડીમાં તો મેં સૂચના આપી છે કે પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકો સર્વે બનાવો પણ પાકો સર્વે બનાવવા માટે તમારે ભાગીદારોના મૂડી ખાતા પણ બનાવવા પડે જે તમારા માટે કદાચ નવું હશે બરાબર. તો ચલો ભાગીદારોના મૂડી ખાતા કેવી રીતે બનાવવા તેને પણ બે ભાગમાં ડિવાઈડ કરવાનું ઉધાર અને જમા બરાબર. તો ઉધાર બાજુ પર પહેલું ખાનું વિગતનું લખવાનું ત્યાર પછી જે ભાગીદારો આપેલા હોય એના નામ લખવાના. તો અહીંયા તમને આપેલું છે એક રાજેશ અને બીજો જગદીશ બરાબર ને કૌંસમાં લખવાનું રૂપિયા. તો તમારું ઉધાર સાઈડ પર થયું વિગત એમાં થોડીક સ્પેસ વધારે રાખવાની અને ત્યાર પછી બે ભાગીદારોના નામ લખેલા છે રાજેશ અને જગદીશ એમાં ખાલી રકમ લખાય એટલી સ્પેસ રાખવાની એટલે વિગત રાજેશ અને જગદીશ. એ જ રીતે જમા સાઈડ પર પણ સેમ ખાના વિગત રાજેશ અને જગદીશ અને ભાગીદારના નામની સાથે કૌંસમાં રૂપિયાની નિશાની લખવાની બરાબર. તો આ રીતે બનશે ભાગીદારોના મૂડી ખાતા ઉધાર અને જમા બે બાજુ પર બનશે. જો ત્રણ ભાગીદારો આપેલા હોય તો અહીંયા પછી ત્રીજો ભાગીદાર પણ એડ કરી દેવાનો બરાબર છે. તો આ રીતે આપણે મૂડી ખાતા બનાવવાના છે. ત્યાર પછી 31/3/17 ના રોજનું પુનઃમૂલ્યાંકન બાદનું પેટીનું પાકું સર્વે. પાકું સર્વે તો આપણને ખબર જ છે કેવી રીતે બનાવવાનું છે તે કે મૂડી દેવા રૂપિયા અથવા રકમ અને મિલકત લેણા રૂપિયા અથવા તો રકમ. તો અત્યારે તમારે પહેલા તો આ ત્રણ ખાતા બનાવી લેવાના બરાબર છે અને ત્યાર પછી સમજાવી રીતે તમારે એન્ટ્રી આપવાની છે. હવે આપણે બધા ખાતા ભેગા જ બનાવીશું ત્રણે ત્રણમાં એક સાથે આપણે એન્ટ્રી કરીશું. તો આ ખાતા પહેલા દોરી લેવાના રીતે 1/1 બરાબર. ફરીથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું દોરવાનું આ રીતે 12-13 લીટીમાં. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા ખાલી 5-6 લીટીમાં દોરવાના અને ત્યાર પછી પાકું સર્વે દોરવાનું છે 15-20 લીટીમાં દોરવાનું છે અને ત્યાર પછી આપણે દાખલાની શરૂઆત કરવાનો. હવે સાંભળશો બરાબર દાખલો કેવી રીતે કરવાનો. તો સૌથી પહેલા તમારે ભાગીદારોના મૂડી ખાતામાં એન્ટ્રી આપવાની, બે વિગતની એન્ટ્રી આપવાની. અને બીજી પણ એક વસ્તુ સમજી લેજો કે આપણે આના પછીનું જે ચેપ્ટર શીખવાના છે ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ એ 8 માર્ક્સનો દાખલો આવશે અને એની અંદર પણ આ જ ખાતા સેમ બનાવવાના છે અને આ જ બાબતો લખવાની છે. એક કે બે ટોપિક ખાલી એની અંદર આનોન ના અલગ આવશે બાકી ખાતા તો આ જ દોરવાના છે. એટલે તમને સમજાશે કે ભાઈ એમાં જે કરાવો છો એ જ તમારે 5મા અને 6મા ચેપ્ટરમાં તમારે કરવાનું છે સેમ બધું. એટલે એવી ખાસ ધ્યાન રાખજો બરાબર. ઓકે, હવે આ દાખલો બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે કરાવશે તો હું મારી રીતે કરાવું છું કે તમારે સૌથી પહેલા આ જે ભાગીદારોના મૂડી ખાતા છે એમાં બે વિગતો તમારે સૌથી પહેલા લખવાની, એક મૂડી અને બીજું અનામત. શું લખવાનું? એક મૂડી અને બીજું અનામત. તો મૂડી એટલે કોની મૂડી? ભાગીદારોની મૂડી. તો એ તમને ક્યાં આપેલી હશે? પાકા સવૈયાની અંદર તમને આપેલી હશે. તો જો ઉદાહરણ 11 ની અંદર જે પાકું સવૈયું તમને દાખલામાં આપેલું છે એની અંદર મૂડી સાઈડ પર તમે જોશો તો મૂડી તમને આપેલી છે રાજેશની 1,40,000 અને જગદીશને આપેલી છે 60,000 બરાબર. તો એ મૂડીને કદાચ મૂડી ખાતામાં લખવાની છે. તો આપણને ખબર છે કે મૂડીની હંમેશા કઈ બાકી આવે? જમા બાકી. તો એનો અર્થ થાય કે મૂડી ખાતામાં મૂડી ક્યાં લખાશે? જમા બાજુ પર બરાબર છે. તો ઉદાહરણ 11 માં જે પાકું શરૂ છે એના ઉપરથી રાજેશની
મૂડી છે 140,000 બરાબર અને જગદીશની મૂડી છે 60,000 એટલે બંનેના ખાતામાં બંનેની રકમ લખી દેવાની હવે આ મૂડી છે અને આપણે શું બનાવ્યા છે ભાગીદારોના મૂડી ખાતા એટલે મૂડી ખાતું જ છે ને આપણે મૂડી લખી છે એટલે એને શું લખવાનું વિગતમાં તમારે બાકી આગળ લાવ્યા શું લખાય બાકી આગળ લાવ્યા એટલે આપણે બા આ લા પણ કહીએ છીએ અથવા એનું બીજું નામ શું છે શરૂઆતની બાકી તો આપણે આ મૂડી ખાતામાં મૂડીની શરૂઆતની બાકી લખી એટલે વિગતમાં શું લખવાનું બાકી આગળ લાવ્યા બરાબર છે બસ તો મેં તમને કીધું મૂડી ખાતામાં આપણે બે વિગત લખવાની એક મૂડી અને બીજી અનામતોની વેચી તો મૂડી થઈ ગયું હવે શું લખવાનું જો અનામતો આપેલી હોય તો એની વેચણી કરવાની તો તમને જો ખબર હશે તો આપણે છેલ્લા પેડમાં બે આમનું અનામતની વેચણીની શીખેલા છે અંદરથી ઉદાહરણ 11 માં કે તમે જોશો તો દાખલાના પાકાસરમાં બે અનામતો આપેલી છે એક સામાન્ય અનામત આપેલી છે અને બીજી શું આપેલી છે નફા નુકસાન ખાતું તો આ બંને અનામતને ભાગીદારના મૂડી ખાતામાં અસર આપવાની અને એ અનામતોની કઈ બાકી આવે જમા બાકી એટલે અહીંયા પણ ક્યાં લખાય જમા બાજુ પર લખાય તો મૂડીની પણ જમા બાકી આવે એટલે જમા બાજુ પર લખાય અને અનામતોની પણ જમા બાકી આવે એટલે એ પણ ક્યાં લખાય જમા બાજુ પર અથવા તો તમારી આમનોંધ જો હોય તો જો 8 ને 9 નંબરમાં કે 8 નંબરમાં તમે લખી છે સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે અને 9 નંબરમાં લખી છે નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે તો ઇટ મીન્સ મૂડી ખાતા શું થાય છે આમનોંધમાં જમા એટલે અહીંયા પણ ક્યાં લખવાનું જમા બાજુ પર લખવાનું તો સૌથી પહેલા આપણે જમા બાજુ પર લખીશું સામાન્ય અનામત બરાબર તો જો સામાન્ય અનામતની રકમ છે 10,000 બરાબર એ 10,000 માં આપણે 8 નંબરની આમનોંધમાં રકમ ફાળવેલી છે તો 8 નંબરની આમનોંધ જો એમાં રકમ કેટલી ફાળવેલી છે 6,000 રાજેશમાં છે અને જગદીશમાં કેટલા છે 4,000 કે 10,000 ના આપણે 3/2 ના પ્રમાણમાં ફાળવેલા હતા તો આ થઈ ગયું ઓકે ત્યારબાદ આગળ નફા નુકસાન ખાતું આપણે છે એક પણ મૂડી દિવસ આવી પડે એટલે જમા બાકી કેવા છે એનું તો આપણે લખીશું નફા નુકસાન ખાતું બરાબર હવે એની રકમ 15,000 છે તો 9 નંબરની આનોમાં 15,000 ના આપણે ફાળવેલા છે 3/2 માં એટલે રાજેશમાં આવેલા કેટલા 9,000 અને જગદીશમાં કેટલા હતા 6,000 બરાબર બસ તો તમારી મૂડી ખાતામાં ફક્ત આ બે વિગતો સૌથી પહેલા લખવાની પછી દાખલાની શરૂઆત કરવાની તો પહેલા મૂડી લખી ને ત્યાર પછી અનામતો લખી અહીંયા બે અનામતો છે એટલે બે લખી એક હોય તો એક લખવાનું અને ત્રીજું અવાસ્તવિક મિલકતો મેં તમને કીધું હતું એ તો દાખલામાં છે નહીં જે અવાસ્તવિક મિલકત હતી તો એની પ્રમાણે ક્યાં કરવાની આપણે અહીંયા ઉધાર બાજુ પણ અહીંયા નથી એટલે નહીં કરવાની બસ તો આ ત્રણ ખાતા બનાવીને તમારે અનામતની વહેંચણી અને મૂડી ખાતાની બાકી સૌથી પહેલા મૂડી ખાતામાં લખવાનું ચલો હવે આગળ દાખલો સ્ટાર્ટ કરીએ હવે મૂડી ખાતાની અંદર તો કઈ નહીં આવશે હવે જે આવશે પુનઃમૂલ્યના ખાતામાં અને પાકાસરમાં એટલે આપણે હવે દરેક આમનોંધ જે કરી છે આમનોંધ ક્યાંથી કરી છે આપણે હવાલામાંથી બરાબર તો હવાલા વાઇઝ આપણે આમનોંધ કરી છે તો તમે કાતો આમનોંધમાં જુઓ એક નંબરથી લઈને કાતો પછી હવાલામાં જુઓ બરાબર અને એ રીતે આપણે અસર આપીશું તો તમે આમનોંધમાં આવો એમાં તમે પહેલી આમનોંધ આપણે શીખેલા છે હું આમનોંધ પાછો નહીં સમજાવતો આપણે ઘણી બધી વાર સમજેલા છે એને એટલે હું સીધી અસર જ આપું છું તો આપણે હમણાં પહેલા ત્રણ હવાલા સુધી જોઈએ છે બરાબર ચાર હવાલા પછી બાકીના હવાલા બીજા પેડમાં આપણે જોઈ લઈશું ચલો તો પહેલા હવાલાની પહેલી આમનોંધ આપણે કરી છે જમીન મકાન ખાતે ઉધાર 20,000 એ પુનઃમૂલ્યાંકન ખાતે 20,000 તો આપણે હવે પહેલી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આપવાની છે તો હવે આમનોંધ આપણે શું કરવાની ખાતામાં તો આપણે શું જોવાનું સિમ્પલ આગળ શીખેલા છે તેમ કે પુનઃમૂલ્યાંકન ખાતું જો આમનોંધમાં ઉધાર થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવાનું અને જો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થતું હોય તો જમા બાજુ પર લખવાનું તો એ રીતે પહેલી આમનોંધમાં પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે જમા એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં ક્યાં લખવાનું આપણે જમા બાજુ પર વિગતમાં જે ઉધાર થાય તેનું નામ લખવાનું તો જમીન મકાન ખાતે કેટલા રૂપિયા છે 20,000 તો થઈ ગયા 20,000
હવે પહેલી અસર ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતામાં આપવાની તો બીજી અસર આપણે આપવાની પાક અસરમાં તો જો આનો જમીન મકાન શું કહેવાય દેવું કહેવાય કે મિલકત કહેવાય તો આપણને ખબર છે જમીન મકાન શું કહેવાય મિલકત તો પછી મિલકત સાઈડ પર લખવાનું જમીન મકાન હવે એના માટે તમારે રકમ ફરીથી પાક અસરમાં જો દાખલાની રકમમાં જે આપેલું છે કેટલા આપેલા છે 1 લાખ રૂપિયા આપેલા છે તો અંદરના ખાનામાં લખવાનું 1 લાખ કારણ કે તમારે પુનઃમૂલ્યાંકન ખાતામાં વધારો અને ઘટાડો બતાવવાનો છે બરાબર તો અહીંયા તમે જોશો તો પહેલા હવાલામાં જમીન મકાનમાં શું થાય છે વધારો થાય છે 20000 રૂપિયાનો તો વધારો છે એટલે આપણે શું કરીશું પ્લસ કરીને બતાવીશું એટલે વધારો પ્લસ થાય અને જો ઘટાડો આવે તો માઈનસ કરવાનો એટલે 1 લાખમાં 20000 પ્લસ કરો એટલે રકમ બહારના ખાનામાં આવશે તમારી 1,20,000 હવે અમુકવાર ચોપડીની અંદર જે પાકોસરી બનાવ્યું હોય એની અંદર લોકો રકમ ડાયરેક્ટ બહારના ખાનામાં લખી દે પણ એવું નહીં કરવાનું વધારો ઘટાડો આપણે બતાવવાનું છે બરાબર છે ઓકે તો પછી આ રીતે આપણે દરેક હવાલની અસર આપીશું કે પહેલી અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આપો અને બીજી અસર પાક અસરમાં હવે જમીન મકાન મિલકત કહેવાય કે દેવું કે ઇમિનિસમન પડતે ને તો સિમ્પલ છે તમને ઓલરેડી ડાટામાં પાકોસરી આપેલું છે એમ જ જોઈ લો કે જમીન મકાન ક્યાં આવ્યા છે તો મિલકત સાઈડ પર આપેલા છે તો આપણે બી મિલકત સાઈડ પર લખવાના એટલે એ તો સરળ છે ચલો તો પહેલો હવાલો થઈ ગયો હવે બીજા હવાલામાં કે યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 20% ઘટાડો કરવાનો છે તો આપણે બીજી આમાં લખી છે ઘટાડા માટે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે અને તે ફર્નિચર ખાતે બોલો તો આમાંમાં પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય છે ઉધાર તો તમે આંદોલનમાં બી ધ્યાન આપજો આપણે લખેલી છે જેમાં પર સમય પર છે બરાબર ચલો તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે ઉધાર બાજુ પર બે ખાતાના નામ લખીશું પહેલા યંત્રો ખાતે તો હવાલા બે પ્રમાણે આપણે જે આંદોલન લખી છે એ રકમ છે આપણી 16000 ત્યાર પછી ફર્નિચર ખાતે એની રકમ પણ આપણે હવાલા પ્રમાણે લખેલી છે 4000 બરાબર એક જ હવાલામાં બે ભાગ મિલકતો આપેલી છે એટલે આપણે બે અસર આપી પુનઃમૂલ્યાંકન ખાતામાં ચલો તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણે અસર આપી દીધી ઉધાર સાઈડ પર હવે બીજી અસર આપણે આપવાની પાકાસરામાં તો જોવાનું પાકાસરામાં અસર આપવા માટે આ જે બે મિલકત છે એને દેવું કહેવાય કે મિલકત કહેવાય તો મિલકત કહેવાય તો આપણે મિલકત સાઈડ પર 12% લખીશું પહેલા લખીશું યંત્રો તો સૌથી પહેલા અંદરના ખાનામાં જે દાખલાના પાકાસરામાં કિંમત આપેલી છે લખવાની તો જો યંત્રો કેટલા આપેલા છે 80000 બરાબર અને હવાલા નંબર 2 પ્રમાણે યંત્રોમાં 16000 નો શું થાય છે ઘટાડો અને ઘટાડો થાય એટલે એટલી રકમ આપણે માઇનસ કરવાની એટલે 80000 માંથી 16000 માઇનસ કરો એટલે તમારી રકમ આવશે 64000 એ જ રીતે જો બીજી વિગતની અંદર છે ફર્નિચર તો એ પણ મિલકત કહેવાશે તો આપણે ફર્નિચર લખીશું મિલકત બેના સાઈડ પર પાકાસરામાંથી અંદર જો અંદર ફર્નિચર આપેલું છે 20000 અને હવાલા નંબર 2 પ્રમાણે ફર્નિચરમાં ઘટાડો થાય છે 4000 નો એટલે 20 માંથી 4 આપણે માઇનસ કરીશું તો રકમના ખાનામાં બહારના ખાનામાં આવશે 16000 બરાબર ઓકે પણ આમનો થઈ જાય પછી તો ખાતામાં એન્ટ્રી બહુ સરળ છે બરાબર અહીંયા આપણે આમનો લખી છે એટલે આમનોને જોઈને આપણે ખાતામાં અસર આપે છે પણ જરૂરી મળે કે દાખલામાં આમનો પૂછાય છે જરૂરી મળે તો પછી તમારે હવાલા વાઇઝ આમનો ડાયરેક્ટ લખવા વગર મગજમાં કરવાનું કે ભાઈ અહીંયા આમનો આ થાય છે તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે તો ઉધાર બાજુ પર લખો અને જમા થાય છે તો જમા બાજુ પર લખો તેથી તમારું કામ પણ ઓછું થશે બરાબર આમનો લખવાનું ચલો તો આ સાથે બે હવાલા થઈ ગયા આપણા હવે ત્રીજા હવાલામાં આપેલું છે તમને દેવાદારો પર હવે ગાલખર અનામતની જરૂર નથી તો આપણે ત્રીજી આમદન કરી છે ગાલખર અનામત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે 3000 રૂપિયા તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય છે એટલે આપણે પુનઃમૂલ્યાંકનમાં ક્યાં લખવાનું છે જમા બાજુ પર ગાલખર અનામત ખાતે કેટલા રૂપિયા લખીશું આપણે 3000 રૂપિયા હવે ગાલખર અનામતનો સંબંધ કોની સાથે તો આપણને ખબર છે એનો સંબંધ કોની સાથે છે દેવાદારો સાથે એટલે એની બીજી અસર પાકાસરામાં ફરીથી દેવાદારો એટલે આપણું શું કહેવાય લેણ કહેવાય એટલે એની અસર પાકાસરામાં ક્યાં આપીશું મિલકત લેણા બાજુ પર તો તમે જોશો તો દેવાદારો તમે દાખલાના પાકાસરામાં જોશો તો 60000 રૂપિયા તમને આપેલા છે બરાબર તો આપણે અંદરના નામમાં 60000 રૂપિયા
પણ તમને હવાલામાં શું પૂછે કે ગલખર અનામતની હવે જરૂર નથી તો તમે જોશો તો પાકાસ લાયાની અંદર ગલખર અનામત 3000 આપેલી છે જેને આપણે આમનું કરી છે પણ એ 3000 ની જરૂર નથી તો આનો અર્થ થાય કે હવે અહીંયા 3000 ની કોઈ અસર આપવાની નહીં તો પછી દેવાદારો કેટલા છે 60000 છે તો એ સીધા 60000 બહારના ખાનામાં જ લખી દેવાના કારણ કે હવાલામાં સ્પષ્ટ સૂચના છે કે ગલખર અનામતની જરૂર નથી તો નહીં લખવાનું અને આનાથી ઉલટું જો તમને અહીંયા એમ કીધે કે ભાઈ 3000 રૂપિયા ગલખર અનામત રાખો હવાલામાં તો પછી આ અસર તો આપણે આપવાની છે અને બીજી અસરમાં દેવાદારમાંથી ગલખર અનામત 3000 રૂપિયા આપણે શું કરવાનું બાદ કરીને પછી બહારના ખાનામાં રકમ બતાવવાની અને આ ટોપિક પણ આપણે ઉદાહરણ 7 માં જોઈ ગયા છે બરાબર તો એ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે તો આપણે 3 આમનોન થયા હવે આપણે ચોથી આમનોન આજે છેલ્લી જોઈ લઈએ અને ત્યાર પછી આવતા પ્રેમમાં બાકીની 3 આમનોન આપણે શીખીશું તો ચોથો હવાલામાં સ્ટોકમાં રૂપિયા 3000 ના મરામત ખર્ચની જરૂરિયાત છે તો આપણે શું શીખ્યા સ્ટોકમાં મરામત ખર્ચ એટલે કે સમારકામ ખર્ચની જરૂરિયાત છે તો કેટલા રૂપિયાથી સ્ટોકમાં શું થાય ઘટાડો થાય તો એના માટે બી આપણે આમનોન ચોથી કરેલી છે કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 3000 તે સ્ટોક ખાતે 3000 ચોથી આમનોન આપણે ચલો તો ચોથી આમનોન પ્રમાણે આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં પહેલા અસર આપીશું તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે એટલે આપણે લખીશું ઉધાર બાજુ પર સ્ટોક ખાતે અને તમને રકમ આપેલી છે અંદર 3000 બરાબર ચલો એક અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં થઈ ગઈ તો બીજી અસર આપણે આપીએ પાકા સરવૈયામાં તો ફરીથી સ્ટોકને શું કહેવાશે મિલકત તો સ્ટોક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અંદરથી લખવાનું કારણ કે દાખલાની અંદર પણ પાકો સરવૈયો આપેલો છે રકમ ત્યાંથી પહેલા લખવાની છે તો સ્ટોક તમને આપેલો છે 23000 રૂપિયા બરાબર ચલો સ્ટોકમાં 3000 નો મરામત ખર્ચ થાય છે ઇટ મીન્સ સ્ટોકમાં શું થયો કહેવાય ઘટાડો થયો કહેવાય એટલે આપણે ઘટાડો લખો કાં તો સમારકામ ખર્ચ લખો 3000 રૂપિયા અને 23 માંથી 3 માઇનસ કરીને બહારના ખાનામાં રકમ આવશે 20000 રૂપિયા બરાબર છે ઓકે તો આ 4 હવાલાની 4 આમનોન કરેલી અને 4 આમનોન પરથી આપણે એક અસર પુનઃમૂલ્યાંકન ખાતામાં આપી છે અને બીજી અસર આપી છે બંને તમે સાથે અસર આપો ને તો પછી તમારે પાછું રકમ નવી સરખી નહીં કરવું પડે કે ભાઈ પહેલા પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર આપી દો પછી પાછા બધા વાળા જોઈને પછી પાછું બધું પાકા અસરમાં આપો એના કરતા આ વધારે બેટર રહેશે કે ભાઈ એક અસર પુનઃમૂલ્યાંકનમાં આપો બીજી અસર પાકા અસરમાં આપો એટલે આપણો ડાફો પૂરો પણ સાથે જ થઈ જશે બરાબર ઓકે તો આજે તમે ખાલી આટલું ગણી નાખજો બરાબર અને આવતા પેઢીમાં પછી આપણે આગળના જે 3 હવાલા છે એ હવાલા ગણીને દાખલો પૂરો કરીશું ઓકે ચલો